ના રોજ પંચમહાલના ઝીમીના રિસોર્ટમાં પોલીસના દરોડા શિવરાજપુર પાસે રિસોર્ટમાં પડેલા, જેમાં સ્થળ પરથી દારૂ જુગારની મહેફિલ માણતા ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ઝડપાયા હતા અને સ્થળ પરથી 7 જેટલી છોકરીઓને પણ ધરપકડ કરવામાં આવેલી. આથી ઘટના બહાર આવતા જ ગુજરાત ભાજપમાં હડપંચ મચી જવા પામ્યો હતો અને આ સમગ્ર ઘટનાની જાણકારી પંચમહાલના DYSP હરપાલસિંહ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી. ગઈકાલે LCB પંચમહાલ જિલ્લાને બાતમી આધારે ખબર પડતા કે પાવાગઢ પોલીસ સ્ટેશનનું શિવરાજપુર આઉટપોસ્ટની બાજુમાં જે ઝીમીરા રિસોર્ટ છે ત્યાં જુગાર રમાય છે એ માહિતી આધારે એ તેઓ LCBની ટીમ અને સાથે પાવાગઢ પોલીસની ટીમ લઈ અને જુગારની રેડ કરેલી. એ જુગારની એ રેડ દરમિયાન ટોટલ 25 આરોપીઓ જુગારની રમતમાં મળી આવેલા. મુદ્દામાલની રીતે જોઈએ તો એમાં ટોટલ રોકડ રૂપિયા 389,440 રોકડ રકમ પકડાયેલી, એક લેપટોપ, 25 મોબાઈલ, એની 5,83,000 કિંમત અને 8 ફોરવ્હીલ વાહનો જે પણ આ જુગારના કામે કબજે કરવામાં આવ્યા છે એની કિંમત 1,06,00,000 થવા જાય છે. અને એકંદરે જોવા જઈએ તો 1,15,72,440 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે 25 આરોપી છે એ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 4-5 મુજબની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. સાહેબ, ધારાસભ્યની વાત આવી છે, મેડિકલ તપાસ કરી છે, શું ધારાસભ્ય હતા એવી બાતમી મળી હતી કે જુગાર રમતા હતા? ના, માત્ર જુગાર રમતા હતા એ પ્રકારની જ બાતમી હતી. કોઈ ત્યાં ગયા પછી કોણ કોણ ત્યાં રમતા હતા એ ત્યાં જઈને ડિક્લેર. સાહેબ, દારૂની ખાલી બોટલો પણ મળી આવી? ના, દારૂની ખાલી બોટલ નથી, ખરેખર ભરેલી બોટલો છે. 9 બોટલો છે એ મળી આવેલી છે, જે સીલ પેક અકબંધ છે અને એનો પણ અલગથી ગુનો દાખલ થવા જઈ રહ્યો છે. સાહેબ, ધારાસભ્યને જ્યારે અટકાયત કરી ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરી તેમણે શું જણાવ્યું, શું કારણોસર તેઓ અહીંયા આવ્યા હતા, શું તેમણે કોઈ હકીકત? એ આખો તપાસનો વિષય છે. ગુનો દાખલ અત્યારે જસ્ટ હમણાં 7:45 થયો છે. તપાસ કરનાર અધિકારી પાવાગઢ PSI છે, એ જે કોઈ તપાસમાં નીકળશે આગળ એ ડોક્યુમેન્ટ આધારે એની તપાસ કરી. સાહેબ, રિસોર્ટ કોનું હતું, કોની માલિકી છે? રિસોર્ટ છે એ બરોડાની એક પાર્ટી છે એમનું છે, પરંતુ મેનેજરના નામનું વોરંટ લેવામાં આવેલું છે અને મેનેજરે જે લોકોને આ રૂમ એલોટ કર્યા હતા, જે હર્ષદ પટેલ જેના નામનું નામજોગ વોરંટ હતું અને એમને ત્યાં રેડ કરવામાં આવ્યું. જુગાર કઈ પદ્ધતિથી રમાતો હતો? જુગાર જે કોઈન છે, અલગ અલગ રૂપિયાના, 100 રૂપિયાના, 500 રૂપિયાના એવા કોઈન છે, એ સાથે રાખીને કોઈનના આધારે ગજીપત્તાનો જુગાર. સર, કેટલા સમય થી આ રિસોર્ટમાં જુગાર ચાલતો? કારણ કે અમને જે રીતે માહિતી, લગભગ ગઈકાલે જ LCBને જાણ થઈ છે એટલે અમે ગઈકાલે જ તાત્કાલિક રેડ કરવામાં આવી છે. કેટલા સમયથી રમાતો હતો એ તપાસનો સબ્જેક્ટ છે, કદાચ ખબર પડે કે ક્યારથી રમાતો. પરંતુ એટલું કહી શકાય કે જે રીતે રૂમ બુક થયા છે એ ગઈકાલથી જ થયું છે હર્ષદ પટેલના નામે, એટલે સવારમાં જ એમના નામે રૂમ બુક થયો છે, એટલે સંભવતઃ આજથી જ કે ગઈકાલથી જ રમતા હોય એવું અનુમાન કરી શકાય. સાત યુવતીઓ છે કે આની હતી, શું હકીકત? યુવતીઓ છે એ પણ જુગાર રમવામાં મદદમાં હતી એવું તપાસમાં પ્રાથમિક રીતે ખુલ્યું છે અને તેમને પણ, યુવતીઓને પણ જુગારના ગુનામાં આરોપી તરીકે. ચાર યુવતીઓ નેપાળની હતી એ હકીકત સામે? હા, એમની નાગરિકતા બાબતે પણ તપાસ ચાલુ છે અને એની પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, આજે હર્ષદ પટેલ આપ જે વાત કરી રહ્યા છો, હર્ષદ પટેલ કોણ છે, ક્યાંથી બિલોંગ કરે છે, અહીંયા કઈ માટે આવ્યા હતા એ કોઈ વિગત? હર્ષદ પટેલના નામે બુક થયેલું છે અને તે પોતે રહેવાસી સબરી વાટિકા સોસાયટી અમદાવાદના છે અને એમના નામે આ રૂમો બુક થયેલા. જોગાનું નેટવર્ક કોણ ચલાવતું શકે એ હજી તપાસનો વિષય છે. તપાસ દરમિયાન ખ્યાલ પડશે કે આમાં કોણ, કોઈ બીજા કોઈ, આ 25 આરોપી સિવાય બીજા કોઈ આમાં સંડોવાયેલા છે કે કેમ. રિસોર્ટ હતું સાહેબ, CCTVની કોઈ તપાસ કરવામાં આવશે? CCTVના મળ્યા છે? એક પછી પ્રોહિબિશનનો ગુનો કોઈ દાખલ કરવાનો? હા, પ્રોહિબિશનનો જે અકબંધ બોટલો મળી આવેલી છે 9, એનો પણ પ્રોહિબિશનનો અલગથી ગુનો દાખલ કરવામાં. એમની ધોરણસરની તપાસ થશે અને જે કાર્યવાહી પ્રોસિજર પૂરી થશે તો જુગાર ધારાનો ગુનો છે એ બેરેબર છે, જામીન પાત્ર છે, યોગ્ય જામીન રજૂ થઈ હતી, એમને જામીન મુક્ત કરવામાં આવશે. CCTV તપાસવામાં, CCTV હતા કે કેમ એ બાબતે એ પણ તપાસનો વિષય છે, એ પણ અમે તપાસ મળી આવે છે ખરા સાહેબ? CCTV હજી એ તપાસ, હજી તો ખાલી પ્રાથમિક રેડ જ થઈ છે. તપાસ છે એ પાવાગઢ PSIને અત્યારે હેન્ડઓવર કરવામાં આવી છે. તપાસના કામે જે જે પુરાવા લેવાના છે એ તમામ પુરાવા તેમાં એકત્રિત કરવામાં આવશે
અને સીસીટીવીના પુરાવા પણ લેવામાં આવશે. સાહેબ, માનો કે મેડિકલ તપાસ થઈ એમાં આલ્કોહોલનું પ્રમાણ જો આ ધારાસભ્ય અથવા તો જે 21 લોકોને પકડ્યા છે તો પછી કયો ગુનો દાખલ કરાય? એ ડિપેન્ડ અપન મેડિકલ ઓપિનિયન. મેડિકલ કરાવવામાં આવ્યું છે અને મેડિકલમાં જો કોઈ એવો રિપોર્ટ આવશે આલ્કોહોલ લીધાનો કોઈ જણાવવામાં આવશે તો જે 25 આરોપીઓ છે જેના બ્લડમાં એ આલ્કોહોલના પર્સન્ટેજ આવશે તો એમના વિરોધમાં એ ગુનામાં આપણે ફરીથી ધરપકડ કરવામાં આવશે. એ વખતે અલગથી ગુનો પીધેલાનો દાખલ કરવામાં આવશે. જોશે સર, અત્યારે દારૂ પીધાનો ગુનો દાખલ થયો છે કે કેમ? ના, અત્યારે પોઝેશનનો ગુનો દાખલ થયેલો છે અને જે બોટલો છે એ અકબંધ મળી આવેલી છે અને પોઝેશનનો ગુનો દાખલ થયો છે. સર, ધારાસભ્યને જામીન મુક્ત કરવામાં આવે છે હાલ? તમામ આરોપીઓને કે જામીનપાત્ર ગુનો છે, જુગાર ધારાનો જે ગુનો છે 4-5 મુજબનો એ જામીનપાત્ર ગુનો છે. યોગ્ય જામીન રજૂ કરેથી આરોપીઓનો જામીન ઉપર છૂટવાનો હક છે માટે એને જમીન ઉપર છોડવા જોઈએ. સાહેબ, જુગાર જ્યારે રમતા હતા ત્યારે કોઈ બોટલ તૂટેલી મળી આવે, કોઈ ગ્લાસ ખાલી મળી આવે, પીધેલી કોઈ એવી વાત મળી હોય કે દારૂનો કેમ પોઝેશનનો ગુનો કેમ? સાહેબ, દારૂ મળી આવે છે તેમ છતાં પંચનામાની વિગતે એવી કોઈ હકીકત મળી આવી નથી. સાહેબ, 9 બોટલ મળી આવી, તપાસ થઈ છે, બરી બરી વાત છે. ત્યાં આગળ જો એ લોકો 21 લોકો બેઠા હતા, જુગાર પણ રમ્યા હતા, ત્યાંથી પોલીસને દારૂ પણ મળી આવે છે, તો માત્ર કેમ ખાલી પઝેશનનો અને જુગારનો, દારૂનો કેમ કેસ કોઈ દાખલ ન કરવામાં આવ્યો? દારૂનો ગુનો મેં કીધું એમ થોડી વાર પહેલા જ, દારૂનો ગુનો પ્રોહિબિશનનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દારૂનો ગુનો દાખલ થયો? બિલકુલ, દારૂનો જે અકબંધ 9 બોટલ મળી આવી છે એનો અલગથી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કિશોરસિંહ સામે દારૂનો કોઈ ગુનો દાખલ, દારૂ પીધેલી હાલતમાં એવો કોઈ ગુનો દાખલ? કોઈ પણ વ્યક્તિ પીધેલી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાયેલું નહીં. જે બોટલો છે એ અકબંધ મળી આવેલી, બીજા રૂમમાંથી મળી આવેલી છે અને સામાનમાંથી મળી આવેલી છે, એટલે જે પોઝેશનનો ગુનો છે એ દાખલ થયો છે અને તેમ છતાં અમે બધાનું મેડિકલ ચકાસણી કરેલ છે. સાહેબ, દારૂનો ગુનો કોના સામે દાખલ કરવામાં આવ્યો? મેડિકલ ચકાસણીને આધારે જો યોગ્ય એમના આલ્કોહોલના પર્સન્ટેજ આવશે. સર, ખાલી એક છેલ્લો સવાલ એ જાણવું છે, પોઝેશનનો ગુનો કોની કોની સામે દાખલ કરવામાં આવ્યો છે? જે હર્ષદભાઈ વાલજીભાઈ પટેલ છે, જેમના સામાનમાંથી બોટલો મળી આવી છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ. અને સાહેબ, દારૂનો ગુનો કોના કોના સામે દાખલ કરાયો? દારૂનો ગુનો જે વાત કરો છો ને, પ્રોહિબિશન એ જ દારૂ છે. નહીં, પોઝેશન કહો છો કે પોઝેશન એ દારૂનું પોઝેશન? ઓકે, એ કોની સામે? હર્ષદભાઈ સામે? હર્ષદભાઈ પટેલ જે છે એમના વિરુદ્ધમાં. અને કિશોરસિંહ સામે કયો ગુનો દાખલ કરવો? કિશોરસિંહ સામે જુગાર, કિશોરસિંહ અને એની સાથે જે બીજા, ખરેખર કિશોરસિંહ નથી નામ એમનું, બીજું છે કેસરીસિંહ નામ છે. કેસરીસિંહ એફઆઈઆર મુજબના તમારી પાસે એફઆઈઆરની કોપી હશે તો એ તમામ વિરોધમાં જુગાર ધારા કલમ 4-5 મુજબનો ગુનો દાખલ કરો. સર, છેલ્લો સવાલ, આ જે રિસોર્ટ છે એના અગાઉ પણ આ પ્રકારનો ગુનો કોઈ દાખલ થયેલો છે? એ જોઈશું, અમે રેકોર્ડ તપાસશું. જો આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ અગાઉ પણ ત્યાં થઈ હશે તો પોલીસ રેકોર્ડ ઉપર હશે તો એને પણ આ ગુનાના કામે તપાસીને સાથે સામેલ રાખવામાં આવશે.